બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ભાગલીવાડ ગણેશ ફળિયામાં ગટરો ઉભરાતા રહીશો તાહીમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વિસ્તાર ગણેશ ફળિયામાં વારંવાર ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાવાનો બનાવો બનતા હોવા છતાંય પાલિકા દ્વારા રહીશોને સારી સુવિધા આપવામાં આવતી ન હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. જંબુસર નગરમાં ભાગલીવાડ ગણેશ ફળિયામાં વારંવાર ગટરો ઉભરાય છે, જેને લઈ રહીશોના ઘરમાં ચોકડીમાં ગટરના ગંદા પાણી ભરાઈ જવા પામ્યા છે. પાલિકા સત્તાધીશોને વારંવાર ગણેશ ફળિયાના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં ગટર પ્રશ્નનો કાયમી ઉકેલ આવતો નથી. હાલ ચોમાસાની ઋતુ અને તેમાંય કોરોના મહામારી હોય રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. ગણેશ ફળિયામાં ગટરના દુર્ગંધ મારતા પાણીને લઈ રહીશોને રહેવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. તેમ છતાંય વોર્ડના સભ્યો કે પાલિકા સત્તાધીશોને જાણે કોઈ પડી ન હોય તેમ તેમના બહેરા કાને પ્રજાની તકલીફોનો અવાજ તેમના બહેરા કાને સંભળાતો નથી, એવી રહીશોના મુખે ચર્ચાઓ થઈ રહી છે. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવનારા સમયમાં ચૂંટણીઓ આવતી હોય જનતા બેલેટ પેપર પર પોતાના વિચારો રજૂ કરે તો નવાય નહીં. ઉભરાતી ગટરોને લઈ રહીશોમાં સત્તાધીશો વિરુદ્ધ રોષ જોવા મળે છે. વહેલી તકે ઉભરાતી ગટરોની સમસ્યા હલ થાય તેમ ગણેશ ફળિયાના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. ભાગલીવાડના રહેવાસી છે. આ ગટરનું પાણી ઠેર ઠેર ઉભરાય છે. 20 વર્ષથી આવી બધું પરિસ્થિતિ છે. નાના છોકરાઓ બીમાર થાય છે ને આ બધું રહેવાથી બાળકોને કેટલી તકલીફ થાય છે ને વોટ લેવાનું થાય છે ત્યારે કે આવી જાય છે કે અમને જોજો. જ્યારે જોવાનું થાય ત્યારે અમને કોઈ જોતું બી નથી ને કોરોનાની જેટલી બીક નહીં લાગતી એટલે ગટરના પાણીથી બીક લાગે છે. પાણી પીવામાં બી ગટરનું પાણી આવે છે. આ શું તમે 2 દિવસ આવીને રોજ તો ખબર પડે. અમે 20 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે અમારી કેવી પરિસ્થિતિ રહેતી હશે. તમે 2 કલાક રહીને બધા તો ખબર પડશે. નગરપાલિકામાં જઈએ છીએ તો કહે છે કે અમે નથી, મોઢું હંટાડી દે છે ને પછી પ્રમુખ કોણ છે એ તો કહીને બતાવો ને કાયમ જ એવું કાયમ જ બધા મોઢું હંટાડી દે છે. જંબુસર શહેર નગરપાલિકા ભાગલીવાડ ગણેશ ફળિયા વિસ્તારમાં વર્ષોથી છેલ્લા 15 વર્ષથી ગટરનો પ્રોબ્લેમ છે. ગટરનું પાણી ઠેર ઠેર ઉભરાય છે, ગટરો ઉભરાય છે, ઘરોમાં પાણી આવે છે ને એ પાણી પીવામાં પણ ઉપયોગમાં આવે છે અને લોકો બીમાર પડે છે. આજે કોરોના વાયરસથી બીક નથી લાગતી એટલા ગટરના પાણીથી બીક લાગે છે. બીજી વાત કે આ જંબુસર નગરપાલિકાની બોર્ડ સત્તાધીશ અને નગરપાલિકાનો વહીવટ કચરેલો વહીવટ ખાડે ગયેલો છે તો હું નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના જીતેલા સદસ્યો અને જે બોર્ડમાં છે એ લોકોને કહેવા માગું છું કે આ જંબુસર શહેરની અંદર ભાગલીવાડ ગણેશ ફળિયાની પ્રજા શું જંબુસર શહેરની પ્રજા નથી? જો આવનારા દિવસોમાં તમે આ ગટરનો સમસ્યાનો ઉકેલ લઈ લાવો તો અમે ગાંધી ચિંત્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું અને આ પરિસ્થિતિને જો તમે ધ્યાનમાં નહીં લો તો અમે જલ્લદ આંદોલન આપીને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપીએ છીએ.